वेलकम, नमस्ते। हूँ बारैया तृप्ति। आजनो मारो सीसी टूनो सेमिनारनो टॉपिक छे मध्याह्न भोजन योजना। मध्याह्न भोजन योजना विषे माहिती। प्राथमिक शिक्षणના સાર્વત્રિકરણને નડતો અવરોધ બાળકોને નાની વયે કામ પર મોકલવાનું વલણ છે। આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢવા તમિલનાડુની પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૂ થઈ। આ પછી ગુજરાતમાં શ્રી માધવસિંહ સોલંકીની સરકારે ગુજરાત રાજ્ય માટે આ યોજનાનો સ્વીકાર કર્યો। ત્યાર પછી સમગ્ર ભારતના રાજ્યોમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના અમલી બની છે। તેનો હેતુ બાળકોને વિનામૂલ્યે અને પોષણક્ષમ આહાર પૂરો પાડવાનો છે। બીજો એક હેતુ પ્રાથમિક શાળાઓમાં બાળકોની સંખ્યા વધે અને બાળકો શાળામાં ટકી રહે એ પણ છે। મધ્યાહન ભોજન યોજનાનો પરિચય। મધ્યાહન ભોજન યોજનાની મુખ્ય કચેરી ગાંધીનગરમાં આવેલી છે। તે મધ્યાહન ભોજન યોજના અને શાળાઓના કમિશનર શ્રીની કચેરી તરીકે ઓળખાય છે। કમિશનર શ્રીના માર્ગદર્શન અને વ્યવસ્થાપન હેઠળ આ યોજના સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી છે। આ યોજના અંગે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મધ્યાહન ભોજન યોજનાના સંચાલક રસોઈયા અને મદદનીશની આ માટે નિમણૂક થાય છે। મધ્યાહન ભોજન યોજનામાં કર્મચારીઓની કામગીરી। સંચાલક ખરીદી, હિસાબો રાખવા, યોજનાની દેખરેખ રાખવાની જવાબદારી સંભાળે છે। શાળામાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અનુસાર રસોઈ બનાવવાની હોય છે। શાળાના આચાર્યશ્રી દ્વારા આ સંખ્યા પ્રમાણિત કરવામાં આવે છે। કઈ કઈ વાનગી બનાવવી તેનું સમયપત્રક તથા વિદ્યાર્થી દીઠ અનાજ કઠોળનો જથ્થો નક્કી કરેલો હોય છે। શાકભાજીનું બિલ મળે છે, બળતણનું બિલ અપાય છે, અનાજ કઠોળ તેમજ તેલ સસ્તા અનાજની દુકાનેથી ખરીદવામાં આવે છે। ભોજન બનાવવાના વાસણો સરકાર દ્વારા પૂરા પડાય છે। મધ્યાહન ભોજન યોજનાના પત્રકો। દૈનિક હાજરી દર્શાવતું પત્રક, રોકડ મેળ, વાઉચર ફાઇલ, સ્ટોક રજિસ્ટર, કાર્ય નોંધ વહી, મામલતદારનો માસિક અહેવાલ, સરકારશ્રીને કલેક્ટરનો માસિક અહેવાલ, પહોંચ બુક, બેંક પાસબુક, ડેડ સ્ટોક રજિસ્ટર, મુલાકાત પોથી, કલેક્ટરને મામલતદારનો માસિક અહેવાલ, નિરીક્ષણ અહેવાલ વગેરે પ્રકારના પત્રકો બનાવવામાં આવે છે। આ પત્રકો ગુજરાત સરકારના તારીખ 9/11/89ના ઠરાવ મુજબ નક્કી થયેલા છે। તાલુકામાં એક કેળવણી નિરીક્ષકને મધ્યાહન ભોજન યોજનાના નિરીક્ષણની કાર્યવાહી કરવામાં આવે છે। મધ્યાહન ભોજન યોજનાના લાભ। ગ્રામ્ય વિસ્તારના અને નબળા વર્ગના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પોષણના અભાવની ફરિયાદને થોડા અંશે ઘટાડી શકાય છે। પ્રાથમિક શાળાઓમાં આવતા બાળકોની સંખ્યામાં વધારો થયો છે। બાળકો શાળામાં આવતા થયા છે, બધા બાળકો સાથે બેસી જમતા હોવાથી ભેદભાવ ઘટે છે। આ યોજનાના કારણે થોડી સંખ્યામાં લોકોને અક્ષયપાત્ર ચલાવે છે એવી સંસ્થાઓ જો આ યોજનામાં જોડાય તો આ યોજના ઘણી અસરકારક બને છે। મધ્યાહન ભોજન યોજનાની મર્યાદાઓ। શાળાઓમાં આ યોજના પ્રથમ સત્રમાં ઘણીવાર મોડી શરૂ થાય છે, બીજા સત્રમાં વહેલી બંધ થઈ જાય છે, કેટલીક વાર અનાજ કઠોળ બરાબર સાફ થતા નથી, કેટલીક વાર શાકભાજી હલકી ગુણવત્તાવાળી હોય છે, ઘણા વિદ્યાર્થીઓ બીમાર પડી જવાય છે, રસોઈના વાસણોની સ્વચ્છતા યોગ્ય રીતે થતી નથી, ઘણી શાળાઓમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા પણ હોતી નથી, તેથી વિદ્યાર્થીઓ પીવાનું પાણી મેળવવા માટે ઘરે જાય છે, કેટલીક વાનગીઓ વિદ્યાર્થીને ભાવતી નથી, તે દિવસે તે જમતા નથી, વિદ્યાર્થી દીઠ અપાતી રકમ ઓછી છે, જમવાના વાસણો છાત્રો ઘરેથી લાવે છે જે સાચવવામાં અગવડતા પડે છે, ઘણા વિદ્યાર્થીઓએ માત્ર જમવા જ આવે છે, ભોજન પછી તે શાળામાંથી જતા રહે છે। મધ્યાહન ભોજન જેવી જ એક યોજના છે અક્ષયપાત્ર યોજના। તો અક્ષયપાત્ર યોજના એટલે શું ચાલો સમજીએ। અહીંયા ભોજનની ગુણવત્તા અંગેની સમસ્યાઓના નિવારણ માટે સ્વૈચ્છિક સંસ્થાએ ગાંધીનગર અને તેની આસપાસના નજીકના વિસ્તારની પ્રાથમિક શાળાઓ અક્ષયપાત્ર
પોષણ યોજના સરકારની મંજૂરીથી શરૂ કરેલી છે, તેમાં તૈયાર કરેલું ભોજન સમયસર શાળાઓને મોકલવામાં આવે છે. આ સંસ્થા સરકારની વિદ્યાર્થી દીઠ મળતી રકમમાં ઉમેરો કરી બાળકોને સ્વચ્છ, સાત્વિક અને પોષણક્ષમ ખોરાક પહોંચાડે છે. ભોજન રિસેસના સમયે પીરસાય છે. શાળાનો સમયપત્રક કેવી રીતે ગોઠવાય છે તે ઉપર બાળકોને ભોજન આપવામાં આવે છે કે બાળકોને યોગ્ય સમયે ભોજન મળી શકે અને અભ્યાસનો પણ સમય વેડફાય નહીં, તે આ અક્ષયપાત્ર યોજનામાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એ જ એનો ફાયદો પણ છે. થેન્ક યુ.